નમસ્કાર ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી કે જો જે ધોરણ છ માં ગણિતનો બાર બાર એક બે હજાર બાવીસે જે પેપર લેવાનું છે એનું આપણે સોલ્યુશન જોઈશું તો આપણે પહેલા નંબરનો સવાલ જોઈએ તો પહેલા નંબરનો સવાલ આપણને આપી દીધો છે કે નીચે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો નીચેની સંખ્યાઓને આપણને સંખ્યા રેખા પર તમને દર્શાવવાની છે તો સૌથી પહેલાં તમને અહીંયા આપી દીધો છે કે પોઈન્ટ છ છે એને તમને સંખ્યા રેખા પર દર્શાવવાની છે પછી એક પોઈન્ટ આઠ છે એને પણ તમને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે અને પછી બે પોઈન્ટ પાંચ છે એને પણ તમને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની રહેશે તો તમે લોકો એને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવશો તો યાદ રાખજો મિત્રો કે અહીંયાથી તમારે સૌથી પહેલા સંખ્યા રેખા દોરી દેવાની હવે સંખ્યા રેખા પર સોથી ડાબી બાજુ તમને શું કરવાનું કે જીરો લખવાનો હવે અહીંયા જો તમે તો અહીંયા બધી સંખ્યાઓ જે છે એ પ્લસમાં છે તો બધી સંખ્યાઓ કાંઈક આ બાજુ આવશે તો અહીંયા આપણે જીરોને આપણે સોથી જે ડાબી બાજુ છે એમ લખી દઈશું આ પછી અહીંયા જે આવશે એ બધી તમારી આ માંગેલ સંખ્યાઓ તમારી રહેશે હવે તમારી વાત કરું તો અહીંયા તમને પોઈન્ટ છ દર્શાવવાનું છે તો જે પોઈન્ટ છ છે એ એકની પહેલાં આવશે અને એકની ચાર સંખ્યા પહેલાં તમારો આવશે પોઈન્ટ છ જે અહીંયા તમને બતાવી દીધો છે એવી જ રીતે તમને એક પોઈન્ટ આઠ બતાવવાનું છે તો બેની બે પોઈન્ટ જે તમારો બે છે એ બેની બે પોઈન્ટ પહેલાં તમારો એક પોઈન્ટ આઠ આવશે એવી જ રીતે બે અને ત્રણની વચ્ચે બે પોઈન્ટ પાંચ આવશે જે અહીંયા તમને સંખ્યા રેખા પર નિરૂપણ કરીને બતાવી દીધેલ છે તમે વિડીયોને પોસ્ટ કરીને આનો સોલ્યુશન જોઈ શકો છો એવી જ રીતે જે આપણને પ્રશ્ન નંબર બે આપી દીધું છે કે આપેલ સંખ્યા આપેલ સંખ્યાને બિંદુઓને એ અને બીનું નિરૂપણ કરવાનું તમને રહેશે તો હવે તમને એ અને બીનું નિરૂપણ કરવાનું રહેશે તો તમે અહીંયા જોશો તો જે અહીંયા એ બિંદુ છે એ બે બે અને એક અને બેની વચ્ચે આવેલો છે એ એક્ઝેટ વચ્ચે આવેલો છે અને એ લગભગ કોઈક પોઈન્ટ પાંચ ઉપર આપેલું આવી ગયેલો છે તો અહીંયા તમને લખી શકો છો કે જે એનું નિરૂપણ છે એ એક પોઈન્ટ પાંચ થશે એવી જ રીતે તમને અહીંયા જે બી બિંદુ છે એનું પણ નિરૂપણ કરવાનું રહેશે તો જ્યારે તમે બીનું નિરૂપણ કરતા જોશો તો જે બી છે એ તમારું તમને અહીંયા દેખાશે કે એ પોઈન્ટ ત્રણની નજીક આવેલો છે અને બે અને ત્રણની વચ્ચે ક્યાંક ત્રણની પાસે આવેલો છે ત્રણની એક પોઈન્ટ પહેલાં અહીંયા આવેલો છે તો બીનું નિરૂપણ થશે બે પોઈન્ટ નો એવી જ રીતે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ તમને જવાબ લખવાનું રહેશે તો જે અહીંયા પ્રશ્ન લખેલો છે કે પહેલા નંબરનો પ્રશ્ન એમ છે કે દશાંત સ્વરૂપમાં આપણને લખવાનું રહેશે તો શું કરવાનું રહેશે કે અહીંયા જે તમારો પૈસામાં આપી દીધોલ છે કે ત્રણ રૂપિયા પાંચ પૈસા છે એને આપણને દશાંત સ્વરૂપમાં લખવાનું છે તો શું કરશું આપણે કે જે અહીંયા રૂપિયો છે રૂપિયોનો તો એમને જ રહેવા દઈશું આ જે પૈસા છે એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરી દઈએ તો આપણને ખબર છે કે એક રૂપિયા બરાબર સો પૈસા થાય છે અહીંયા આપણે કેટલા પૈસા આપી દીધેલ છે પાંચ પૈસા આપી દીધેલ છે તો પાંચ પૈસા બરાબર કેટલા રૂપિયા થશે તો આપણે શું કરશું કે જે ક્રોસ છે એ ક્રોસમાં ગુણાકાર થશે એટલે કે પાંચ ગુણ્યા એક અને છેદમાં આવશે સો એટલે કે આનો જવાબ આવશે પોઈન્ટ ઝીરો પાંચ એટલે કે જે પાંચ પૈસા છે એ પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા બરાબર થશે હવે પોઈન્ટ ઝીરો પાંચમાં ત્રણ ત્રણમાં ઉમેરી દઈએ તો તેનું તમને સ સોલ્યુશન મળી જશે એટલે કે ત્રણમાં આપણે પોઈન્ટ ઝીરો પાંચ ઉમેરીએ તો એનું સોલ્યુશન આપણને મળશે કે ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ એનું સોલ્યુશન મળશે એવી જ રીતે આપણે નેક્સ્ટ સવાલ જોઈએ તો આપણને લખી દીધું છે કે બાર કિલોમીટર અને બાર કિલોમીટર અને જે સત્તર મીટર છે એને પણ આપણને આ રીતે સોલ્યુશન કરવાનું રહેશે કે આને આપણને જે છે દશાંત સ્વરૂપમાં લખવાનું છે તો શું કરશું આપણે કે જે અહીંયા મીટરમાં આપી દીધો છે એ મીટરને આપણને સૌથી પહેલાં શું કરી દઈએ કે કિલોમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો મી કે મીટરને કિલોમીટરમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરશું તો આપણને ખબર છે કે એક મીટર બરાબર થાય છે સો કિલોમીટર તો હવે એક એક કિલોમીટર બરાબર થાય છે તમારો હજાર મીટર હવે અહીંયા તમને સિત્તેર મીટર આપી દીધું છે તો કેટલા મીટર થશે હવે ક્રોસમાં થાય છે ગુણાકાર એટલે કે સિત્તેર ગુણ્યા એક થશે અને છેદમાં આવશે હજાર તો સિત્તેર ગુણ્યા તમે હજાર કરશો તો તમારો આવશે જવાબ પોઈન્ટ ઝીરો જીરો સાત તો પોઈન્ટ ઝીરો સાત કિલોમીટર થશે તો બારમાં પોઈન્ટ ઝીરો ઝીરો સાત કિલોમીટરનો ઉમેરશો તો તમારે જવાબ આવશે બાર પોઈન્ટ ઝીરો સાત કિલોમીટર એવી જ રીતે સાત મીટરમાં તમને પાં પાંચ સેન્ટીમીટર ઉમેરી દેવાનું છે તો અહીંયા મીટર અને સેન્ટીમીટરનો સંબંધ તમને શોધી લેવાનું સૌથી પહેલા સાત મીટર ચાલો તો અહીંયા જે પાંચ મી સેન્ટીમીટર છે એને મીટરમાં આપણે કન્વર્ટ કરી દઈએ તો આપણને ખબર છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય છે અહીંયા તમને પાંચ સેન્ટીમીટર આપી દીધોલ છે તો પાંચ સેન્ટીમીટર બરાબર તમારા કેટલા મીટર થશે તો પાંચ ગુણ્યા તમારું આવશે એક અને છેદમાં આવશે સો એટલે કે પાંચનો સો વડે ભાગાકાર કરશો તો તમને મળશે પોઈન્ટ ઝીરો પાંચ તો પોઈન્ટ ઝીરો પાંચને તમે અહીંયા ઉમેરી દેશો તો તમારો જવાબ આવશે સાત પોઈન્ટ ઝીરો પાંચ મીટર એવી જ રીતે તમને આપી દીધો છે કે સાદા અપૂર્ણાંકમાં તમને ફેરવવાનું છે ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ અને અઢાર પોઈન્ટ ઝીરો વીસ ને આપણને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો ત્રણ પોઈન્ટ ઝીરો પાંચને આપણે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરશું તો અહીંયા તમને ત્રણસો પાંચ આવી જશે હવે બે સંખ્યા તમે પહેલી બાજુ જાવશો તો છેદમાં આવશે સો હવે તમે શું કરશો કે જે બંને સંખ્યાઓ છે એને પાંચ વડે ભાગી દો તો જો જે ત્રણસો ત્રણસો પાંચ છે એ એકસઠ ગુણ્યા પાંચ કરશો તો તમારો ત્રણસો પાંચ આવશે એવી જ રીતે વીસ ગુણ્યા પાંચ કરશો તો તમારો આવશે સો તો પાંચ પાંચ કેન્સલ થઈ જશે અને એનો જવાબ હશે એકસઠના છેદમાં વીસ એવી જ રીતે જે અઢાર જીરો વીસ છે એને પણ આપણને જે આને છેદમાં તમારો હજાર આવશે હવે આપણે છેલ્લે છેલ્લે ઝીરો કેન્સલ થઈ જશે હવે આપણે શું કરશું કે આ જે બંને સંખ્યા આપેલી છે એને બે વડે ભાગાકાર કરી દઈએ ચલો તો આપણે આને બે વડે ભાગાકાર કરીએ તો નવસો એક ગુણ્યા બે કરશો તો તમારો અઢારસો બે થઈ જશે એને એવી જ રીતે પચાસ ગુણ્યા બે કરશો તો તમારો સો થઈ જશે બે બે કેન્સલ થઈ જશે તો તમારો જવાબ આવશે નવસો એકના છેદમાં બે એવી જ રીતે તમને પ્રશ્ન નંબર ત્રણ આપી દીધું છે કે નિશાએ છ કિગ્રા બસો પચાસ ગ્રામ બટાકામાં બે બે કિગરા ત્રણસો ગ્રામ ટામેટા અને ચાર કીઘરા ચારસો ગ્રામ ડુંગળી ખરીદી તો નિશાએ કરેલી કુલ ખરીદી તમને શોધવાનું રહેશે તો તમે શું કરશો કે જે પણ એને વસ્તુ એ ખરીદી કરેલી છે એ બધી વસ્તુઓનો તમે સરવાળો કરી દેજો તો અહીંયા તમે બધાનો સરવાળો કરશો તો તમારો જવાબ મળી જશે આનો જવાબ આવશે તમારો બાલ કિલોગ્રામ અને નવસો પચાસ કુલ આવશે એમ નિશાએ બાલ કિલોગ્રામ અને નવસો પચાસ કીગરા જે છે એ ખરીદ ખરીદી કરી છે એવી જ રીતે બારમા નંબર બીજા નંબરનો જે પ્રશ્ન છે કે મહેશ દરરોજ બત્રીસ કિલોમીટર અને પચાસ મીટરની મુસાફરી કરે છે તેમાંથી બાવીસ કિલોમીટર અને ચારસો મીટર અંતર બસ દ્વારા અને છ કિલોમીટર અને 600 મીટર અંતર રિક્ષા દ્વારા અને બાકી રહેલ અંતર જે છે એક પગપાળા કરે છે તો પગપાળા તેને કેટલું અંતર કાપેલું હશે તે તમને શોધવાનું રહેશે તો આનું સોલ્યુશન આપણે અહીંયા જોઈએ તો ચાલો આનું સોલ્યુશન કેવી રીતે થશે તો આપણને ખબર છે કે જો મહેશ દરરોજ બત્રીસ કિલોમીટરની જે બત્રીસ કિલોમીટર અને પચાસ મીટરની મુસાફરી કરે છે તો આપણે શું કરશું કે બધી જે સંખ્યાઓ છે એને એક જ રૂપમાં ફેરવી દઈશું તો અહીંયા જે મીટર છે એને આપણે સૌથી પહેલાં કિલોમીટરમાં ફેરવી દઈએ તો અહીંયા પચાસ મીટર છે તો પચાસ મીટર ને આપણે કિલોમીટરમાં ફેરશું ફેરવશું તો અહીંયા પોઈન્ટ આવશે અને ચારસો મીટર અંતર એ બસ દ્વારા કાપે છે અને છ કિલોમીટર અને છસો મીટર અંતર જે છે એ રિક્ષા દ્વારા કાપે છે તો બસ અને રિક્ષા દ્વારા બંનેનો આપણે સરવાળો કરી દઈશું અને એને આપણે બત્રીસ પોઈન્ટ માંથી આપણે વાત કરી દઈશું તો એનો તમને જવાબ મળી જશે તો આપણે શું કરજો કે જે આ ચાર બસ દ્વારા આપેલ અંતર છે બાવીસ કિલોમીટર અને ચારસો મીટર એમાં જે મીટર છે એને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો કિલોમીટરમાં આપણે એને કન્વર્ટ કરવું હોય તો આપણે એને હજાર વડે ભાગી દેવાનું તો હજાર વડે તમે ભાગશો તો પોઈન્ટ જીરો પોઈન્ટ ચારસો તમારો કિલોમીટર આવશે તો બાવીસમાં પોઈન્ટ ચારસો તમે ઉમેરશો તો તમારો જવાબ આવશે બાવીસ પોઈન્ટ ચારસો કિલોમીટર તો આમ તેને રિક્ષા દ્વારા કાપેલ અંતર આવી એવી જ રીતે તમને રિક્ષા દ્વારા કાપેલ અંતર પણ તમને શોધી લેવાનું રહેશે તો અહીંયા પણ તમને રિક્ષા દ્વારા કાપેલ અંતર તમને આપી દીધું છે કે છ કિલોમીટર અને છસો મીટર રિક્ષા દ્વારા અંતર કાપે છે તો અહીંયા જે મીટર છે એને આપણે સૌથી પહેલાં શું કરીએ કે કિલોમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો છસો જો મીટર છે એને આપણે વડે ભાગી જઈએ તો કિલોમીટરમાં કન્વર્ટ થઈ જશે તો વડે ભાગો છો તમારો આવશે પોઈન્ટ છસો તો છ છ કિલોમીટરમાં પોઈન્ટ છસો તમે ઉમેરશો તો છ પોઈન્ટ છસો કિલોમીટર આવશે સરવાળો કરી દો તો દોસ પો છસોનો સરવાળો કરશો તો તમને આવશે ઓગણત્રીસ કિલોમીટર હવે તમને શું કરવાનું કે જે બત્રીસ પોઈન્ટ ઝીરો પચાસ મીટર છે એનામાં ઓગણત્રીસ કિલોમીટર માઇનસ કરી દો તો એનામાંથી તમે માઇનસ કરશો તો તમારો જવાબ આવશે ત્રણ કિલોમીટર અને પોઈન્ટ પચાસ મીટર આટલું અંત એ દરરોજ પગપાળા દ્વારા કાપે છે એવી જ રીતે પ્રશ્ન નંબર ચાર આપણને આપી દીધો છે કે નીચે આપેલ ચિત્રના આલગના આધારે જે નીચેના જવાબો આપવાના રહેશે જે અહીંયા વિદ્યાર્થીઓનો મનપસંદ રંગ આપી દીધો છે અને એક સ્માઇલ એ રીતે અહીંયા બતાવેલો હશે તો એક સ્માઇલનો મતલબ પાંચ વિદ્યાર્થીઓ થશે તો અહીંયા વિદ્યાર્થીઓના મનપસંદ રંગ તમને આપી દીધા છે કે લાલ રંગ પીળો રંગ સફેદ રંગ કાળો રંગને વાદળી રંગ અને કેસરી રંગ આ રંગો કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે એ તમને અહીંયા આપી દીધો છે આ માહિતીને આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે એના તમને જવાબ લખવાના રહેશે તો પહેલાં પહેલો પ્રશ્ન એમ છે કે વાદળી રંગના કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો અહીંયા જોશો તો વાદળી રંગ આપણે ચેક કરીએ તો જો અહીંયા એક બે ત્રણ અને ચાર એટલે કે વાદળી રંગ પાસે ચાર સ્માઇલ આવેલા છે તો એને આપણે હવે એક સ્માઇલનો પાંચ થાય છે તો અહીંયા ટોટલ ચાર આપી દેતા છે અને ચાર વડે ગુણાકાર કરશો પાંચને તો તમારો જવાબ આવશે વીસ એટલે કે વીસ વિદ્યાર્થીઓને છે એ વાદળી રંગ ગમે છે કયો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમતો હશે તો સૌથી વધારે સવાલ જેની પાસે હશે એ ઈ રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમતો હશે તો અહીંયા તમે જોશો તો પીળો રંગ છે એ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમતો છે એવી જ રીતે સફેદ રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો સફેદ રંગમાં આપણે ચેક કરીએ તો આપણને અહીંયા દેખાશે કે જે સફેદ રંગ આપેલો છે એ સફેદ રંગમાં ત્રણ સ્માઇલ તમને આપી દીધી છે તો હવે એક સ્માઇલમાં પાંચ આવે છે તો આમ ટોટલ જે ત્રણ છે તો એટલે કે પાંચ ગુણ્યા ત્રણ થશે તમારો એટલે કે પંદર વિદ્યાર્થીઓ એવા છે જેમને સફેદ રંગ પસંદ છે એવી જ રીતે જે તમારો અહીંયા સવાલ આપી દો છે કે કાળો કયો રંગ દસ વિદ્યાર્થીઓને પસંદ છે તો અહીંયા તમે જોશો તો જે કાળો છે એ દસ વિદ્યાર્થીઓને પસંદ આવશે કેમ કે અહીંયા બે સ્માઇલ આપી દીધી છે હવે બે સ્માઈલ આપી દીધી છે એટલે કે પાંચ ગુણ્યા બે થશે અને એટલે કે કાળો રંગ બે વિદ્યાર્થીઓને પસંદ છે એવી જ રીતે કયા રંગ કયા બે રંગ સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગમે છે તો અહીંયા તમે જોશો તો જે અહીંયા લાલ અને જે કેસરી રંગ છે એ સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગમે છે એટલે કે બંને જે છે એ તમને પચીસ પચીસ વિદ્યાર્થીઓને આ લાલ અને કેસરી રંગ ગમે છે એટલે કે લાલ અને કેસરી રંગ કુલ પચીસ પચીસ એટલે કે લાલ અને કેસરી રંગની સંખ્યા સમાન વિદ્યાર્થીઓને ગમતી હશે ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ